નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર ઉપર. શિક્ષક દિને સુરત સહિત દેશભરની શાળાઓમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરાવી શિક્ષક બનવાનો અનુભવ કર્યો. સુરતમાં શિક્ષક દિને આપ પાર્ટીએ શિક્ષકોની સમસ્યાનું સમાધાન કરી સન્માન કરવા માંગ કરી. નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થ લેતા હોવાની શંકાથી ડ્રગ્સ ટેસ્ટ કરાવવા પોલીસને અરજી કરાઈ. પાલુમરા બ્રિજ પર ફૂલ સ્પીડમાં દોડતી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત. અડાજણમાં ગણપતિ મૂકવાને લઈ થયેલા વિવાદને પગલે હળપતિ આવાસના લોકોએ સાંસદના ઘરની સામે મોરચો માંડ્યો. વરાછામાં એપાર્ટમેન્ટના બીજા માળે ઘરમાંથી 5 લાખ રોકડા અને 30 તોલા દાગીનાની ચોરી. સમાચારો વિગતે જોઈએ. સુરતના વેડરોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો શિક્ષક બનીને સરસ રીતે મજાનું શિક્ષણ કાર્ય કરાવી શિક્ષક બનવાનો લ્હાવો લીધો હતો. તેમજ શિક્ષક દિનના વિશેષ દિને નિમિત્તે શાળાની પરંપરા અનુસાર શાળામાં ગુરુજન સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં નિવૃત્ત સારસ્વત અનિલભાઈ ભટ્ટનું શાલ તથા સન્માનપત્ર વડે સન્માન કરાયું હતું. લાયન્સ ક્લબના લાયન ડિમ્પલબેન લોટવાલા, મનુભાઈ ગોંડલિયા, કાલી માતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી રામપ્રસાદ દાસ અને ખજાનચી પ્રદીપ મોતી અને સુરત બેંગાલી જ્વેલરી એસોસિએશન સુરતના પ્રમુખ સુભાષ ઝાના ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ગરિમા સમજાવતી કૃતિઓ રજૂ કરી શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના શિક્ષકોએ શિક્ષક દિનની સમજ બાળકોને આપી હતી. આગળ વાત કરીએ ત્યારે આજે શિક્ષક દિવસ છે ત્યારે સુરતમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા પણ ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ શાળાના ટ્રસ્ટી સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે શિક્ષક દિનની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ રાંદેર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી શાળા દ્વારા 28મું ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવયુગ કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક હર્ષાબેન શાહ બચકાનીવાલા, શાળાના નિવૃત્ત આચાર્ય એવા રીટાબેન ફૂલવાળા અને એમડી જરીવાલા શાળાના નિવૃત્ત આચાર્ય રશ્મિબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાલા, એચએન કારિયા, દીપિકાબેન શુક્લ, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તેમજ નિવૃત્ત આચાર્ય હસમુખભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપિકા શુક્લ, આજ રોજ તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન, ડોક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસને સાદગીભરી રીતે શિક્ષક દિન તરીકે ઉજવવાની એમની દરખાસ્તને જ્યારે સરકાર માન્ય કરવામાં આવી હતી ત્યારથી શિક્ષક દિનની ઉજવણી થાય છે. પ્રેસિડેન્સી સ્કૂલનું આ 27 વર્ષ પૂર્ણ થઈને 28મા વર્ષમાં સફર છે ત્યારે સતત 27 વર્ષથી અમે પ્રત્યેક વર્ષે ગુરુજન સન્માન સમારોહ જે અંતર્ગત જુદા જુદા ક્ષેત્રોમાંથી એટલે કે પ્રાથમિક શાળા, બાળ મંદિર વિભાગ, કોલેજ અને સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગમાંથી નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન કરીએ છીએ અને તેઓનું આજરોજ શાલ, ટ્રોફી અને મેડલથી અમે સન્માન કરીશું. આજના પ્રસંગે માનનીય શ્રી પૂર્ણેશભાઈ મોદી પણ ઉપસ્થિત થનાર છે. સુરતમાં શિક્ષક દિવસે જ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શિક્ષકનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે, પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આજ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે. શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને
એ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકો વતી આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ કે પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોને તેમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને તેમનું કડક અમલીકરણ કરવામાં આવે. પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે. સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે તેમજ વર્ષોથી અટકી પડેલી બદલી ઓ તાત્કાલિક શરૂ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બનાવવામાં આવે જેવી તમામ બાબતોને લઈને આજે કલેક્ટર સમક્ષ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને ટેટટાટ પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેના બાબતને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી. હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું. આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત લઈને આવ્યા છીએ અને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપ્યું છે. આજે ખૂબ સારો દિવસ છે, શિક્ષક દિન છે અને આજે શિક્ષક દિવસે અમે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના દિવસે અમે એના સન્માનના સ્વરૂપે જે પ્રાઇવેટ અને સરકારી સ્કૂલના શિક્ષકોની જે પડતર માંગણીઓ છે કે એમણે અગાઉ આંદોલનો કર્યા હતા એ પડતર માંગણીઓને રજૂઆત કરવા માટે અમે આજે આવ્યા છીએ. સરકારી સ્કૂલનો જે શૈક્ષણિક સ્ટાફ છે એમને શિક્ષણ કાર્ય સિવાય ઘણી બધી કામગીરીઓ સોંપવામાં આવે છે. એમના વતીથી અમારી રજૂઆત એ છે કે જે બિન શૈક્ષણિક સ્ટાફ જેવી રીતે કે ક્લાર્ક હોય, સફાઈ કર્મી હોય, કમ્પ્યુટર ઓપરેટર હોય, આવી બધી કામગીરીમાં એમને વ્યસ્ત રખાય તો એમની બિન શૈક્ષણિક સ્ટાફની નિયુક્તિ કરી અને એમને શિક્ષણ કાર્યમાં શિક્ષકોને કામ સોંપવામાં આવે. સાથે સાથે એમની પ્રવાસી શિક્ષક તરીકે અને વિદ્યા સહાયક તરીકે, જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવે એ બંધ કરી અને કાયમી શિક્ષક તરીકેની એમની ભરતી કરવામાં આવે. એ સિવાય ટેટટાટ પાસ ઉમેદવારો છે એમને ન્યાય મળે એ બાબતની પણ રજૂઆત છે. અને ખાનગી સ્કૂલોની અંદર જે શિક્ષકો છે ખૂબ મહેનત કરે છે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરી અને એમને યોગ્ય રજાઓના લાભ મળે અને યોગ્ય વેતન મળે એ બાબતની પણ અમારી રજૂઆત મુખ્યમંત્રીશ્રીને છે. આ બધી તમામ રજૂઆતોને લઈ અને આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા, શહેર પ્રમુખ, કોર્પોરેટર તેમજ સમગ્ર અમારી સંગઠનની ટીમ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે તેવી આશંકાના આધારે પોલીસમાં અરજી કરવામાં આવી છે. આ પ્રકારનો પત્ર વેસુ પોલીસ સ્ટેશનને કરીને ડ્રગ્સ ટેસ્ટ કરવા માટેની અરજી કરાઈ છે. નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિ દાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યાં જ છેલ્લા 3 દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિને સ્થાપનાને લઈને ચાલી રહેલા વિવાદ આગળ વધ્યો છે. જર્નાલિઝમ વિભાગના 2 વિદ્યાર્થીઓએ સ્થાપનાના વિવાદમાં 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને આ સાથે જ નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર RC ગઢવી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 3 અરજીઓ કરાઈ છે. તેમાં પ્રથમ અરજીમાં હાલ જે સ્થાપનાને લઈને જે વિવાદ થયો હતો તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાની માહિતી મળી હતી. આથી વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવાની પણ જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદ યુનિવર્સિટીના કન્વોકેશન ભવનની સામે બીજી મૂર્તિની સ્થાપના ચાલી રહેલા રગજકને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા સત્તાધીશો દ્વારા લાઈવ પ્રસારણ ન થઈ શકે તે માટે કેમેરા વાંકા કરી દીધા હતા. તેનાથી દેખાતું બંધ થઈ ગયું હતું અને તેના કારણે કેમેરાને નુકસાન થતા કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના વર્તન અને તેમને લગતા કાર્યોને લઈને પણ કેમ્પસમાં વાતાવરણ ખરાબ થતું હોવાનું અને ભયયુક્ત વાતાવરણ ફેલાતું હોવાને લઈને પણ રજૂઆત કરાઈ છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું ટ્રાફિક નિયમન દ્વારા માત્ર ટ્રાફિક સિગ્નલ પૂરતું જ સીમિત નથી પણ સુરત શહેરમાં અકસ્માતોના બનાવ દિન પ્રતિદિન ન બને તે માટે પણ આ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. પરંતુ આ અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે. શહેરના રસ્તા ઉપર યમરાજ ફરી રહ્યા હોય તેમ એક બાદ એક ગંભીર અકસ્માતો બની રહ્યા છે.
બુધવારે રાત્રિએ સુરતના પાલ ઉમરા બ્રિજ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બુધવારની રાત્રે પાલ ઉમરા બ્રિજ ખાતે કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક સહિત ચાર યુવાનો ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલ ઉમરા બ્રિજ ખાતે અકસ્માતમાં 18 જણના સ્પર્શ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા 44 વર્ષીય ચિંતન માલવિયાનું મોત નિપજ્યું છે. ચિંતન માલવિયા તેમના મિત્ર પાર્થ મહેતા સાથે બાઇક પર પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામા ઉમરા તરફથી છેડેથી એક કાર પૂર ઝડપે આવી રહી હતી અને તેને કારણે કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને આવી હતી અને ચિંતને પાર્થને સાથે ટક્કર મારી હતી. અકસ્માતને લીધે બાઇક સવાર બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા અને કાર પણ પલટી મારી ગઈ હતી. આ દરમિયાન ચિંતનનું ભારે ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું અને ચિંતનના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું છે. ત્યારે ચિંતન સાથે રહેલા મિત્રને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા પણ તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરમાં એક તરફ ગણપતિ ઉત્સવ માટે તળાવમાં તૈયારી થઈ રહી છે, ત્યારે બીજી તરફ સુરતના 18 જણ વિસ્તારમાં હળપતિવાસના લોકો સંસદ મુકેશ દલાલના ઘરે પહોંચીને ગણપતિ બાપા મોરિયા અમારી માંગે પૂરી કરોના નારા સાથે મોરચો માંડીને બેઠા હતા. લોકો દ્વારા સંસદના ઘરે મોરચો લઈને જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગણેશ મંડપ બાબતે બે ગ્રુપ વચ્ચે પ્રશ્નો સર્જાતા મામલો ગૂંચવાયો છે અને પોલીસ દરમિયાનગીરી કરી હતી, પરંતુ હજુ સુધી સમસ્યાનો હલ આવ્યો નથી. સુરતના 18 જણ વિસ્તારમાં હળપતિ આવાસ ખાતે કરવામાં આવેલા ગણેશ ઉત્સવની ઉજવણી માટેના મંડપને લઈને વિવાદ ઊભો થયો છે. છેલ્લા 40 વર્ષથી હળપતિવાસના લોકો 18 જણ ચાર રસ્તા પાસે સરકારી જમીનમાં મંડપ ઊભો કરે છે, ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. જો કે છેલ્લા કેટલાક વખતથી આ જગ્યાએ ચિકનની લારીઓ મૂકવામાં આવી છે અને ગણેશ ઉત્સવ પહેલાં લારી 10 દિવસ માટે હટાવવા માટે પોલીસ સ્ટેશનમાં વાતાઘાટ થઈ રહી હતી. જો કે હાલમાં સરકારી જગ્યામાં ચિકનની લારી મૂકનારે લારી હટાવવાની ના પાડી દેતા મામલો ઉગ્ર બન્યો છે. 18 જણ હળપતિવાસના લોકોએ આ મુદ્દે સુરતના સાંસદ મુકેશ દલાલને અગાઉ વાત કરી હોવાથી તેઓ મુકેશ દલાલના ઘરે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ગણપતિ બાપા મોરિયા અમારી માંગે પૂરી કરોના નારા લગાવી મુકેશ દલાલના ઘરને ફરતે ગોઠવાયા હતા. જો કે મુકેશ દલાલ કોઈ કાર્યક્રમમાં હોય ઘરે હાજર ન હતા. પોલીસે આ ટોળાને વિખેરવા પણ પ્રયત્ન કર્યો હતો, તેથી ફરી આ ટોળ લોકો ગણેશજીની સ્થાપના કરવાના છે તે જગ્યાએ પહોંચી ગયા હતા. જ્યારે 18 જણ વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થયા હતા અને પોલીસે પણ જે તે જગ્યા ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો હતો, તેમજ સાંસદના ઘરે પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે આ સમસ્યાને લઈને પોલીસે પણ દરમિયાનગીરી કરી હતી, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ હલ આવ્યો નથી. છે 18 જણ ચાર રસ્તા પર રહું છું, સમજી કોલોની. અમારી સમસ્યા એ છે કે અમારે 40 વર્ષથી ગણપતિ મૂકીએ છીએ એ જગ્યા અમને કબજ કરી દીધી છે મુકેશ ભંડારી, જે ચિકનની લાડી ચલાવે છે. અમે મુકેશભાઈના ઘરે આવ્યા છે, એમને કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે જગ્યા ખાલી કરાવી આપશો, હજી સુધી કઈ નિકાલ આવ્યો નથી એનો. અમે SMC માં રજૂઆત કરી છે, CR પાટીલની ઓફિસમાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે, પણ કોઈ સ્ટેશનમાંથી શું કહ્યું? પોલીસ સ્ટેશનમાંથી અરજીપત્ર આપ્યો, તમે આખું અરજીપત્ર આપ્યો, અમે કહે તમે અંદર તમે વાત કરી લો. તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી, એમને મુલાકાત કરાવી અમારી બેઉ ગ્રુપની કે તમારે શું કરવું છે. તો જે સામેવાળી પાર્ટી છે સમજવા માંગતી નથી. સુરતમાં થોડા દિવસથી તસ્કરો સક્રિય થયા છે અને વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલા હાઉસિંગ સોસાયટીમાં ચોરીની ઘટના બની છે, જેમાં પરિવાર ધાર્મિક કાર્યક્રમ હેતુ બહાર જતા તસ્કરો ત્રાટક્યા હતા અને તેમણે સિફતપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો, તેથી સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. બોમ્બે માર્કેટ વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીમાં આવેલા બંધ ઘરમાંથી 5,25,000 રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તસ્કરો ₹5,00,000 રોકડા તેમજ 30 તોલા સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણભેદું ચોર હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અને તે બાબતે લઈને તપાસ કામગીરી પોલીસે આગળ વધારી છે. જેમના ઘરે ચોરી થઈ છે તેવા મનીષાબેન કોઠારીએ જણાવ્યું હતું કે અમે પ્રતિક્રમણ કરવા માટે મંદિર ગયા હતા અને રાત્રે 10 વાગ્યે પરત આવ્યા હતા. તે દરમિયાન કંઈ જોયું ન હતું. સવારે કબાટ ખોલ્યો હતો, તેમાં રહેલા રોકડા રૂપિયા અને દાગીના ગાયબ હતા. લોક કબાટનું તૂટેલું હતું અને આસપાસ બધું વ્યવસ્થિત હતું. અમે મહેનત કરીને એક્ટિવ કર્યું હતું અને બસ અમને પરત મળે તે જ આશા છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને લઈને યાદ કરતા 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. નવસારીમાં જિલ્લા કક્ષાના શિક્ષણ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને નવસારી તાલુકાના MN વિદ્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યક્તિને યોગ્ય શિક્ષક જ બનાવે છે. ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે અને નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકને પ્રશિસ્ત પત્ર અને શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રભાવશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. નવસારી કલેક્ટરે શિક્ષક દિને શ્રેષ્ઠ પારિતોષિક સન્માન મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 5 સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ એને આજે આપણે શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે આજ રોજ અહીં આપણે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખરેખર આ દિવસ ખૂબ આજનો બહુ મહત્વનો છે, કેમ કે જે શિક્ષકો આ દેશનું ભવિષ્ય છે, આ બાળકોનું ભવિષ્ય છે, એ શિક્ષકોનું આજે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો તે બદલ હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અહીંના વહીવટીકર્તાઓનો. અને સાથે સાથે સર્વને હું અભિનંદન આપું છું કે આ જ રીતે આવનારા દિવસોમાં પણ આપણા બાળકોને ખૂબ સારું શિક્ષણ મળતું રહે અને આપણી શિક્ષણ ગુણવત્તા ખૂબ ઓછી રહે અને આખા ભારતની અંદર આપણું ગુજરાતનું નામ પહેલા નંબર ઉપર આવે એ જ અભ્યર્થના સાથે હું શુભેચ્છા સૌને આપું છું. ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી પોલીસ વિભાગ દ્વારા આજરોજ શિક્ષકોને આદર અને સન્માન અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ અપરાધ સામે રક્ષણ આપવા સાથે બાળકો અને યુવાનોને વ્યસન મુક્ત જીવન અર્થે માર્ગદર્શન આપવામાં શિક્ષકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત છે ત્યારે નવસારી પોલીસ વિભાગ દ્વારા શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા છે. શિક્ષક દિનની ઉજવણી માટે આજરોજ જિલ્લાના મુખ્ય મથક નવસારી શહેરના મતિયા પાટીદારવાડી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ શિક્ષક દિન સમારોહના અધ્યક્ષ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના હસ્તે પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે ઉજ્જવળ ભવિષ્ય તે દેશના શિક્ષકો જ પર નિર્ભર છે. શિક્ષકો વિદ્યાર્થીઓ અને યુવાનોને સાચી દિશામાં આગળ વધે અને સાચો રસ્તો બતાવે તે માટે કામ કરે છે. દેશની અંદર જન્મતા બાળકોને માનવી બનાવવાનું કાર્ય શિક્ષક કરે છે. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા સાયબર ક્રાઇમ અપરાધ સામે રક્ષણ આપવા માટે બાળકો અને યુવાનોને વ્યસન મુક્તિનું જીવન અર્થે માર્ગદર્શન આપવા માટે શિક્ષકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવસારી DYSP સંજય રાય સાથે પોલીસ અધિકારીઓ અને આચાર્યો તેમજ ઉપાચાર્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યાસ્મીન નેવિલ પટેલ, ભાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તરીકે છું. આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા 5મી સપ્ટેમ્બર દિન નિમિત્તે શિક્ષકોને સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શિક્ષકો આચાર્યો ભેગા થયા હતા અને સાથે કદાચ સૌ પ્રથમ વખત આ ઘટના બનવા જઈ રહી હતી કે શિક્ષકોનું એક પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવે, અને આ દિન નિમિત્તે અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે કે દરેકના જીવનમાં શિક્ષકનું શું સ્થાન છે, એની કેટલી ગરિમા છે, એ પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી અને એમને એનો અનુભવ કર્યો એ માટે ખરેખર એમની ટીમને અભિનંદન. આજે 5 સપ્ટેમ્બરના અનુસંધાનમાં ટીચર્સનું નવસારી જિલ્લામાં પોલીસ વતી સન્માન કરવામાં આવ્યું છે. ટીચર્સનું સ્ટુડન્ટ્સના જીવનની અંદર ખૂબ જ વધારે મહત્વ હોય છે અને એમના વ્યક્તિત્વ બનાવવાની અંદર એમના સૌથી વધારે યોગદાન હોય છે. તો તે યોગદાનના ધ્યાનને રાખીને નવસારી જિલ્લા પોલીસ વતી નવસારી જિલ્લાના ટીચર્સ શિક્ષક આચાર્યશ્રીઓને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમની સાથે સમાજને આગળ કેવી રીતે લઈ શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે, તેથી સુરતમાં જળ સંચયની કામગીરીમાં ઉછાળો આવ્યો છે. જળશક્તિ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરતમાં સી આર પાટીલના હસ્તે એક પછી એક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે શહેર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર પોલીસ અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જળશક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ લાઇનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરાશે. મહત્વની વાત એ છે કે રાજ્યમાં સૌ પ્રથમ વખત પોલીસ મુખ્યમથક ખાતે આવો કાર્યક્રમ યોજાયો હતો. જળસંચયને લઈને વધુ એક કાર્ય થયું છે અને જળશક્તિ અભિયાન હેઠળના કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી હતી. વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલ્પ ભૂમિપૂજન કર્યું હતું અને ઉધના સ્થિત છત્રપતિ શિવાજી સંકુલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જળશક્તિ અભિયાન હેઠળ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમાં સુરત સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. સિંધી સમાજના પૂજ્ય ઝૂલેલાલ ચાલિયા સાહેબની જ્યોતિ અને મટકી સાથે ભવ્ય ઉજવણી સુરતમાં જય સાંધણી માતા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આયોલાલ ઝૂલેલાલના નાદ ગુંજી ઉઠ્યા હતા. સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ વર્ષા સોસાયટી સ્થિત સાંધણી માતા મંદિરમાં આજરોજ ઝૂલેલાલ ચાલિયા સાહેબની જ્યોત અને મટકી સાથે ભવ્ય આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન સાંધણી માતા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આયોલાલ ઝૂલેલાલના નાદ મંદિરમાં ગુંજી ઉઠ્યા હતા, જે બાદ પ્રસાદ વિતરણ સહિતના અનેક કાર્યક્રમો સાથે જ્યોત મટકી વાજતે ગાજતે પાલનપુર પાટિયા થઈને જહાંગીરપુરા રામમઢી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
સમાજના ચાલિયા સાહેબનું અમે આજથી એક મહિના 40 દિવસનું વ્રત અને ઉપવાસ ચાલે છે. એમાં અમે ભાદરવાની બીજના દિવસે અમે પૂર્ણાવતી કરીએ અને શ્રાવણના 8 દિવસ પહેલાં ચાલુ થાય છે. આખો મહિનો શ્રાવણનો ને 8 દિવસ પહેલાં અને 2 દિવસ બીજા ભાદરવાના બીજના, ટોટલ 40 દિવસ સવારે સાંજે ભજન કીર્તન લાલ સાઈના પંજરા અને સાંજના ડેલી ભંડારો ચાલુ રહીએ છે. એમાં સુરતના ઘણા ભક્તો ઝૂલેલાલને માને છે અને એમાં ઉપવાસ પણ રાખે છે અને જેની પણ માં ભગવાન દયાથી જે મનોકામના પૂર્ણ થાય છે એની આવતા વર્ષે પાછી ઉપવાસ અને આરાધના કરે છે. સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતા મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવવા સાથે પર્યાવરણની જાળવણી માટે સરકારે શરૂ કરેલા અભિયાનમાં ગત વર્ષે સુરત શહેરમાં 49 જેટલી સંસ્થાએ 1 કરોડથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું હતું. આ પહેલાં સરકારે રાજ્યના કારીગરો માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તૈયાર થાય તે માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યના 65 નિષ્ણાત કારીગરોને ટ્રેન તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા તથા તેના વેચાણ માટે પણ તાલીમ આપી 6 તેના કરતાં અનેક મહિલા પગભર થઈ રહી છે. સુરતમાં 1 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને તેના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવવાની વેચાણ શરૂ કરાયું છે. વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત વોકલ ફોર લોકલ પહેલની ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ માટે સરકારના ગુજરાત માટીકામ કલા કારીગરી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દ્વારા 2015થી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સુરત સહિત રાજ્યના અન્ય શહેરમાં પણ ગણપતિ ઉત્સવ પહેલાં માટી મૂર્તિ મેળાનું આયોજન થાય છે અને ગત વર્ષે સુરતમાં આ મેળામાં 40 જેટલી મહિલા સંસ્થા અને 9 જેટલી પ્રતિમા બનાવતી મહિલાઓએ 1 કરોડ રૂપિયાથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ યોજના અન્વયે છેલ્લા 5 વર્ષ દરમિયાન 50% સબસિડીથી કુલ 2000થી વધારે કારીગરોને 2000 ટન માટીનું વેચાણ કરવામાં આવ્યું છે અને કારીગરોને પૂરી પાડવામાં આવેલ માટીમાંથી બનાવેલ માટીની મૂર્તિનું વેચાણ માટે ખાસ પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવે છે. આ મહિલાઓએ બનાવેલી શ્રીજીની પ્રતિમાનું વેચાણ અને પ્રમોશન થાય તે માટે હોર્ડિંગ્સ, ટીવી, રેડિયો, જિંગલ, ડિજિટલ મીડિયા જેવા વિવિધ પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા જાહેરાત, શાળામાં માટીની મૂર્તિ બનાવવા માટેના જીવંત પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માટીના મૂર્તિના વેચાણની સાથે સાથે લોકો POPની જગ્યાએ પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિ સ્થાપિત કરે તે માટે સરકાર પણ કટિબદ્ધ બની છે. સખી મંડળ હોડી બંગલાથી જોડાયેલા છે અને ગુજરાત માટીકામ સાથે અત્યારે જોડાયેલા છે. 7 દિવસના સ્ટોલ હોય છે અને ગંગેશ્વર મહાદેવની સામે ચિલ્ડ્રન પાર્ટી પ્લોટમાં છે. અલગ અલગ સ્વરૂપમાં બેસાડેલા છે, જેમ કે શંકર ભગવાનના રૂપમાં, પછી રામ ભગવાનના રૂપમાં, હાથીનું જે ભગવાનનું જે પ્રોપર જે મુખ હોય છે, જે આપણે કહે છે એ પ્રમાણેનું છે, બાલ ગણેશમાં છે. એના જ જોવા જઈએ તો એમ 3 મહિના પહેલાનું આ કામ હોય છે અને 700 રૂપિયાથી લઈ અને 15000 સુધીની મૂર્તિ આ વેરામાં છે. અમે સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. શિક્ષક દિવસે સુરત સહિત દેશભરની શાળાઓમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરાવી શિક્ષક બનવાનો અનુભવ કર્યો. સુરતમાં શિક્ષક દિને આમ આદમી પાર્ટીએ શિક્ષકોની સમસ્યાનું સમાધાન કરી સન્માન કરવા માંગ કરી. નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થ લેતા હોવાની શંકાને આધારે ડ્રગ ટેસ્ટ કરવાની અરજી કરાઈ. પાલુમરા બ્રિજ પર ફૂલ સ્પીડમાં દોડતી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત.
અડાજણમાં ગણપતિ મૂકવાને લઈને થયેલા વિવાદને પગલે હળપતિ આવાસના લોકોએ સાંસદના ઘરની સામે મોરચો માંડ્યો. વરાછામાં એપાર્ટમેન્ટના બીજા માળે ઘરમાંથી 5 લાખ રોકડા અને 30 તોલા દાગીનાની ચોરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.